વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? આજે આપણે સાતમા નંબરનો દાખલો જોવાનો છે, નાગપુરની પાગીદાર સુગર લિમિટેડનો. તો સરસ મજાનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી સાંભળશો તો ચોક્કસ આવડી જશે. સૌથી પહેલાં આપણે રકમ એક બે વખત વાંચી લઈશું, એટલે આપણને ખ્યાલ આવી જશે કે 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા છે, 13,50,000 શેર માટે અરજીઓ આવી છે. ઐશ્વર્યા કે જેણે પ્રથમ હપ્તાના નથી ભર્યા 960 શેર ઉપર, અને છેલ્લા હપ્તાના નથી ભર્યા, જ્યારે વિનય જે છે એણે છેલ્લા હપ્તાના નથી ભર્યા, મતલબ કે વિદ્યાર્થી મિત્રો પ્રથમ હપ્તાના ન ભર્યા હોય એમાં એક જણ છે, કોણ? ઐશ્વર્યા. જ્યારે છેલ્લા હપ્તાના ના ભર્યા હોય એમાં બે જણ છે, કોણ? ઐશ્વર્યાએ તે અને વિનયે તે. બરાબર, તો આપણે શાંતિથી દાખલો ગણીશું અને જ્યારે એ રકમ આવશે ત્યારે બરાબર આગળ જોઈશું. તો સૌથી પહેલાં તો આપણને સોરી 13,50,000 શેર ઉપર વિદ્યાર્થી મિત્રો 2.50 લેખે અરજીના નાણાં મળશે. તો તમે 13,50,000 ગુણ્યા 2.50 કરશો ને તો આપણને 33,75,000 રૂપિયા મળશે. તો પહેલી નોંધ આવી થશે, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 33,75,000. હવે એમાંથી 1.5 લાખ શેર જે છે કઈ જાય ખબર પડી? 13,50,000માંથી 12 લાખ બાદ કરો એટલે 1,50,000 આવે. તો 1,50,000 શેરના નાણાં અરજીના જે છે ને 2.50 લેખે આપણે પરત કરીશું તો 3,75,000 આવશે. તો શું નોંધ થશે? તો કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે 3,75,000. હવે આપણે જે 12 લાખ શેર ઉપર 2.5 રૂપિયા લેખે જે અરજીના છે ને 30 લાખ રૂપિયા, એને આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જઈશું. તો ત્રીજી નોંધ થશે, ધ્યાન આપજો, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 30 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે 30 લાખ. બરાબર છે. ત્યાર પછી હવે આપણે મંજૂરીને મંગાવશું 2.50 લેખે, તો એ રકમ 30 લાખ થશે. તો તમને ખબર છે કે મંગાવતી વખતે શું નોંધ આવે? તો કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે 30 લાખ, અને પૂરેપૂરા મળી જાય છે મંજૂરીના બધા, તો શું નોંધ આવશે? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 30 લાખ 30 લાખ. ત્યાર પછી હવે આપણે 2 રૂપિયા લેખે પ્રથમ હપ્તો મંગાવીશું 12 લાખ શેર ઉપર. તો એ વખતે પૂરેપૂરી નોંધ કરવાની કે ભાઈ ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર 24 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 24 લાખ. પણ મળતી વખતે ધ્યાન રાખવાનું છે ખાસ વિદ્યાર્થી મિત્રો કે ઐશ્વર્યા કે જેના 960 શેર છે એ પ્રથમ હપ્તાને નથી ભરતી, તો 960 ગુણ્યા 2 કરશો એટલે 1920 રૂપિયા આવશે. એ નથી મળતા, તો તમે મંગાવ્યા હતા કેટલા? 12 દુને 24 લાખ. 24 લાખમાંથી વિદ્યાર્થી મિત્રો 1920 રૂપિયા ના મળે તો કેટલા મળે? 23,98,080. તો કઈ નોંધ થશે મળે ત્યારે? બેંક ખાતે ઉધાર 23,98,080, બાકી હપ્તા ખાતે ઉધાર 1920, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે કેટલા કરી નાખજો? 24 લાખ. ઓકે, હવે આપણે છેલ્લો હપ્તો મંગાવીએ 3 રૂપિયા લેખે. તો શું નોંધ થશે મંગાવતી વખતે? તો પૂરેપૂરી નોંધ કે 12 લાખ ગુણ્યા 3 એટલે 36 લાખ, ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 36 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 36 લાખ. પણ મળતી વખતે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 960 શેર જે ઐશ્વર્યાના છે એના ઉપર નથી મળતા, અને વિનય કે જે 1200 શેર ધરાવે છે એના ઉપર નથી મળતા. મતલબ કે છેલ્લો હપ્તો ના મળ્યો હોય એવા શેરની સંખ્યા થશે 12 ને 9 2160, અને એને ગુણ્યા 3 કરશો એટલે 6,480 રૂપિયા છેલ્લા હપ્તાના નહીં મળે. તો તમે મંગાવ્યા હતા કેટલા? તો કે 36 લાખ. એમાંથી 6,480 રૂપિયા ના મળે ને તો કેટલા મળે?
तो कि 35,93,520 रुपया। तो नोंद बोलू छू बैंक खाते उधार 35,93,520 रुपया, बाकी हप्ता खाते उधार 6,480 रुपया, ते इक्विटी शेर छेल्ला हप्ता खाते पूरे पूरा करना को केटला 36 लाख। बराबर, हवे आगळ वांचो तो ख्याल आवशे के एवुं कीधेलुं छे के छेल्ले पछी ऐश्वर्य अने विनय बाकी हप्तानी रकम आपी दीधी। जो आवुं ना आपी होत तो अहींया दाखलो पूरो थई जात, पण बाकी हप्तानी आपणने रकम मळी छे। तो ध्यान राखजो आपणे जे बाकी हप्ता खाते उधार कर्या छे ए हवे शुं करी नाखशुं, जमा, अने मळे छे एटले बेंक खाते उधार करीशुं। तो ઉપરના જે પ્રથમ હપ્તા વખતેની અને છેલ્લા હપ્તા વખતેની જે રકમ છે ને બાકી હપ્તાની એનો આપણે કુલ સરવાળો કરી નાખશું, એટલે કે 1920 અને 6480 આ બંનેનો સરવાળો કરશું એટલે 8400 રૂપિયા થશે। વિદ્યાર્થી મિત્રો, એ આપણને મળે છે એવું આપેલું છે, તો શું લખી નાખવાનું? બેંક ખાતે ઉધાર 8400, તે બાકી હપ્તા ખાતે 8400। દાખલો પૂરો, બહુ જ સહેલો છે, તો એક બે વખત સાંભળીને જાતે ગણશો એટલે ચોક્કસ આવડી જશે। ઓકે।